ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત રેલ માર્ગે અમદાવાદ આવ્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યની રાજકીય પરિસ્થિતિ, પક્ષના કાર્યકર્તાઓની મનસ્થિતિ અને પ્રજાના મનની વાત જાણવા ગેહલોત 3 દિવસ ગુજરાતમાં રોકાણ કરશે. ગેહલોતના મતે કોંગ્રેસમાં કોઈ જૂથવાત નથી અને ભાજપના કુશાસનથી પ્રજા કંટાળી ગઈ છે. કોઈ ગુડબંધી નહીં હૈ. 22 સાજે કોંગ્રેસ સત્તાથી બહાર હૈ. આજ ગુજરાત ચાહતા હૈ કે સત્તા પરિવર્તન હો. બહુ ભુગત ચુકે હૈ બીજેપી કો. ઉન્હોને કોઈ કામ નહીં હોતે. કુશાસન ચલ રહા હૈ યહાં પર. લોગ બહુ દુખી હૈ. ચાહે પાણી કી બાત કરેં, ચાહે ઓર કોઈ સમસ્યા કી બાત કરેં, શિક્ષા કી બાત કરેં, કોઈ વિકાસ હો નહીં રહા હૈ. ગુજરાત કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પણ સર્કિટ હાઉસ ખાતે ગેહલોત સાથે ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં અશોક ગેહલોતના મનની વાત જણાવી. ગુજરાતમાં નવસર્જનની શરૂઆત થાય, ફરીથી ગુજરાત દેશનું એક મોડર્ન રાજ્ય બને, જ્યાં હેપીનેસ ઇન્ડેક્સ ઊંચો હોય, લોકો ખુશ હોય, એવા ગુજરાત માટે એમણે સૌ આગેવાનોને આહ્વાન આપ્યું છે. પોતાના 3 દિવસના ગુજરાત રોકાણ દરમિયાન ગેહલોત કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સમાજના વિવિધ વર્ગના નાગરિકોને પણ મળશે. કોંગ્રેસ ગુજરાતના હેપીનેસ ઇન્ડેક્સને ઊંચો લઈ જવા માંગે છે. જોકે તે પહેલા કોંગ્રેસે પોતાના નાખુશ નેતાઓને ખુશ કરવા પડશે. અન્યથા ગુજરાતને મોડર્ન રાજ્ય બનાવવા, વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવવા કોંગ્રેસે ભારે પ્રયત્નો કરવા પડશે તે નિશ્ચિત છે. પ્રણવ પટેલ, ETV News, અમદાવાદ.